पीएम મોદીએ 103મી વખત મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યું. દેશભરમાં વરસાદને રહીને કહ્યું, પૂરના કારણે લોકોને સમસ્યા પડી હતી. બધાએ સાથે મળીને આપદાનો સામનો કર્યો. પીએમ મોદીએ જળસંગ્રહ પર ભાર આપતા કહ્યું, ચોમાસામાં જળસંગ્રહ પર મહત્વનું છે. ફફરિયાના આદિવાસીઓ જળસંગ્રહ માટે સારું કામ કરી રહ્યા છે. ધારાસભ્ય કૌશિક જૈનનું વિવાદિત નિવેદન. અમદાવાદમાં હોસ્પિટલમાં લાગેલી આગ મુદ્દે નિવેદન, આગ કુદરતી લાગેલી છે. धारासभ्य दर्शना वघेला आग मुद्दे कहूं, थोड़ा दिवस पहला ज रिनोवेशन कराई, मैं तपास करेली है, फायर सेफ्टी ने समस्या नहीं. खेड ब्रह्मा में बंद मकान में तस्करों आप 21 लाख की चोरी अंजाम. तस्कर गैंगे 6 लाख की रोकड़, 15 लाख सोना चांदी दागीना लैने रफू चक्कर. उत्तर गुजरात जिले में भारी वरसद की आगाही, बनासकांठा साबरकांठा अरवली महसाणा में वरसद की संभावना. મહેસાણાના ધરોઈ ડેમમાં પુષ્કળ પાણીની આવક. ધરોઈ ડેમમાં 13,511 ક્યુસેક પાણીની આવક. પાણીની આવક વધતા સપાટી 618.38 ફૂટ પહોંચી. હિમાચલ પ્રદેશમાં ફરી વાદળ ફાટતા કુદરતી કહેર, અનેક મકાનો વહી ગયા, ખેતરો ધોવાયા.